ધોરણ અગિયાર ચેપ્ટર વનમાં નામાનો અર્થ અને પારિભાષિક શબ્દોની સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ તો નામાની શોધ કોણે કરે તો નામ પદ્ધતિની સૌપ્રથમ લેખિત શરૂઆત ઇટાલીના પાદરી લુકા પેશ્યોલે ઈસવીસન ચૌદસો ને ચોરાણુંમાં પોતાના ગણિતશાસ્ત્રના પુસ્તકમાં કરી હતી હવે હિસાબી પદ્ધતિનો અર્થ સમજીએ તો નાણાંના મૂલ્યમાં માપી શકાય તેવા બધા જ વ્યવહારોને વ્યવસ્થિત હિસાબી ચોપડામાં નોંધવાની કળા એટલે નામું કહી શકાય બીજા શબ્દોમાં ધંધાના આર્થિક વ્યવહારો કે જ્યાં નાણાકીય સ્વરૂપના છે તેને હિસાબી ચોપડામાં નોંધવાની વર્ગીકરણ કરવાની અને વ્યવસ્થિત પદ્ધતિ એટલે નામો કહી શકાય અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ એઆઈસીપીની વ્યાખ્યા એવું કહે છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારોને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેનું અર્થઘટન કરવાની કળા છે નામાના પારિપાશિક શબ્દો બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમ વચ્ચે લેવડ દેવડ કે જેનું પરિણામ નાણાંમાં મૂળને આંકી શકાય તેને ધંધા કે વ્યવહાર કહી શકાય હવે મૂડી છે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવાય છે ધંધાનો માલિક ધંધામાં માલ રોકડ કે મિલકત લાવે તો તેને પણ આપણે મૂડી કહી શકીએ ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ રોકડ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે એટલે પોતાના અંગત ઉપયોગ માટે કંઈ પણ લઈ જાય તો તેને ઉપાડ ગણવામાં આવે છે ધંધામાં જવાબદારી એટલી દેવું ધંધાના લેણદારો કે સેવાના બદલામાં ચૂકવાપાત્ર રકમના સરવાળાને આપણે જવાબદારી કહીએ છીએ એટલે કે ધંધાની કુલ જવાબદારી કુલ ચૂકવવાપાત્ર રકમને આપણે જવાબદારી કહેવાય હવે મિલકત જેનું મૂલ્ય ઉપજી શકે તેવી દ્રશ્ય કે અદૃશ્ય વસ્તુ કે જેનું નાણાકીય મૂલ્ય હોય અને તેની માલિકી ધંધાની હોય તેને મિલકત કહેવામાં આવે છે જેને જોઈ ન શકાય જેને સ્પર્શ ન કહી શકાય તેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવાય દાખલા તરીકે પાઘડી પેટન કોપરે ટ્રેડમાર્ક દ્રશ્ય મિલકતો જે મિલકતોને જોઈ શકાય કે સ્પર્શી શકાય તેને દ્રશ્ય મિલકતો કહેવામાં છે એમાં જમીન મકાન યંત્ર વગેરે બિનચાલુ મિલકતો કે કાયમ મિલકત જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર ફેરફાર ન થતો હોય અને જેનો લાભ પેઢીને એક વર્ષથી વધુ સમય માટે મળતો તેને બિન ચાલુ કે કાયમી મિલકતો કહેવાય છે એમાં જમીન મકાન યંત્ર પાઘડી વગેરે હોય છે જે મિલકતોની કિંમતમાં વારંવાર ફેરફાર થાય અને જેનો લાભ પીડીને એક વર્ષથી ઓછા સમય સુધી મળતો તેવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય છે દેવાદાર આખા સ્ટોક રોકડ સિલક બેંક સિલક તો મિલકતો જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું સર્જન થાય તેવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહેવાય જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે મિલકતો જે કોઈ અસ્તિત્વ ધરાવતી નથી એટલે કે ધંધામાં થતા મોટા ખર્ચાઓને જે તે વર્ષે માંડી ન વાળતા તેનો અમુક ભાગ માંડી વાળી બાકીની રકમ પાકાશ્રમમાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં તેને અવાસ્તવિક મિલકત કહેવાય જેમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ ડિબેન્ચર વટાવ સ્થાપનાનો ખર્ચ પ્રાથમિક ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે હવે આવક ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે ત્યારે આવક કહેવામાં આવે છે અને સેવા કે લાભ મેળવવા માટે ચૂકવેલ નાણાંને જાવક કહેવામાં આવે છે ખર્ચ જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવાય છે ઉપજ માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં કે પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય છે લાભ કે નફો ધંધાની નિયમિત આવકમાંથી નિયમિત જાવકો બાદ કરતાં વધેલ રકમને નફો કહેવાય છે એના સામે નુકસાન ધંધાની નિયમિત જાવકોમાંથી આવકો બાદ કરતાં વધેલ રકમને આપણે નુકસાન કહી શકીએ છીએ સ્ટોક વેપાર કરવા હેતુસર ખરીદેલ માલમાંથી હિસાબી મુદતને અંતે વધેલ માલને આપણે સ્ટોક કહીએ છીએ શબ્દ છે દેવાદાર ગ્રાહકોને શાખ પર માલનું વેચાણ કર્યું હોય કે સેવા આપી હોય તો તેમની પાસેથી વસૂલ લેવાપાત્ર રકમના સરવાળાને દેવાદાર કહેવાય એટલે ગ્રાહકને ઉધાર વેચાણ કર્યું હોય તો તેને આપણે ગ્રાહકને દેવાદાર કહીએ છીએ એવી જ રીતે હવે લેણદારને આપણે સમજવું છે લેણદાર એટલે કે દંતાને શાખ પર માલ કે સેવા પૂરી પાડનારાઓને ચૂકવવાપાત્ર રકમના સરવાળાને લેણદાર કહેવાય છે જે વેપારી પાસેથી માલની ઉધાર ખરીદી કરી હોય તે વેપારી ધંધાનો લેણદાર કહેવાય છે એટલે લેણદારને દેવાદાર બંને અગત્યના છે ધંધા માટે હવે દેવું અને લેણું તો વેપારી દ્વારા થતા વ્યવહારોને કારણે ધંધા બહારની વ્યક્તિઓને ચૂકવવાપાત્ર કુલ રકમનો સરવાળો એટલે દેવું એટલે આપણે બહારની વ્યક્તિઓને જે ચૂકવવાનું છે આપણું દેવું છે અને બહારની વ્યક્તિઓ પાસેથી આપણે જે વસૂલ લેવાનું છે એને આપણે લેણું કહી શકીએ છીએ પડતર કોઈ વસ્તુ તૈયાર કરવા થતાં ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય પડતર દ્વારા આપણે ધંધાનો નફો નુકસાન નક્કી કરવાની પ્રક્રિયા કરી શકીએ વાઉચર ધંધાકીય વ્યવહારને સમર્થન આપતા દસ્તાવેજી પુરાવાને વાઉચર કહેવાય વાઉચર વગર ધંધામાં કોઈ વ્યવહાર નોંધાતો નથી વટાવ એટલે શું વસ્તુની ખરીદી વેચાણ વખતે માલની કિંમતમાંથી અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે હવે ગાલખાત ધંધાના દેવાદારો પાસેથી પૂરેપૂરી કંશતઃ રકમ પરત ન મળે તો તેને ગાલખાત કહેવાય જે ધંધાનું નુકસાન છે હવે ગાલખાત પરત તો કે જે ગાલખાત તરીકે રકમ માંડીવાળી એમાંથી થોડીક રકમ પરત મળે તો તેને ગાલખાત પરત કહેવામાં આવે છે જે આપણી આવક ગણાય છે એટલે હવે સદ્ધર અને નાદાર જે વ્યક્તિની મિલકતો તેના દેવા કરતાં વધુ હોય તેને સદ્ધર કહેવામાં આવે છે નાદાર જે વ્યક્તિની મિલકતો તેના દેવા કરતાં વધુ ન હોય તેને નાદાર એટલે કે જેની પાસે દેવું વધારે હોય નાદાર કહેવાય હવે ખાતું ખાતું એટલે ધંધામાં જે તે વ્યક્તિને કે વસ્તુને લગતા તમામ વ્યવહાર એક જ જગ્યાએ નોંધાય તેને તારણ કાઢવામાં તેને ખાતું કહેવામાં આવે છે બધા જ મહત્ત્વના પારિભાષિક શબ્દોની સમજ હતી તમારે વિડીયો સ્ટોપ કરી લખી સમજી અને તૈયાર કરી આગળ વધવું જેથી કરીને આગળના ચેપ્ટરોમાં એનો ઉપયોગ જો તમને એમ લાગે કે આ ચેનલ દ્વારા તમને એકાઉન્ટ સ્ટેટ અંગેની સારામાં સારી માહિતી મળે છે તો અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર પ્રેસ કરો એકાઉન્ટ ફંડા બાય યુપી સન